મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું. તેમણે પત્ની અંજલિબેન સાથે જગત મંદિરમાં વિશેષ પૂજન અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે થોડા દિવસ પૂર્વે જ જગત મંદિરના ધ્વજાજી પર વીજળી પડી ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશે સૌનો ચમત્કારી બચાવ કર્યો એ વેળાએ જ મેં નૂતન ધ્વજારોહણનો સંકલ્પ કર્યો હતો. મુખ્યમંત્રીએ શિવરાજપુર બીચનું નિરીક્ષણ કરવા ઉપરાંત બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ સહિતના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. દ્વારકા પછી મુખ્યમંત્રી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર કલેક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી વગેરે હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શ્રાવણ મહિનાનો મેળો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરના જોખમને ધ્યાને લઈ પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નાગમતીના પટનો મેળો ન યોજાવાની ઘોષણા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાને કારણે શ્રાવણી મેળો રદ થયો હતો. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહનું આજે જામનગરમાં આગમન થયું હતું. તેમણે સિટી ડીવાયએસપી કચેરીની મુલાકાત લીધી હતી. આ તકે પોલીસ જવાનો દ્વારા રેન્જ આઈજીને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું હતું. જામનગરના યુવા કવિ તથા નોબતના પત્રકાર આદિત્ય જામનગરીના કાવ્ય સંગ્રહો ચરાગ એ દેર, બગાવત અને ઇંતજારનું મહુવામાં ચિત્રકૂટ ધામ ખાતે પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે પુસ્તકોના પ્રકાશક હેતવી પબ્લિકેશનના ડોક્ટર નીરજ મહેતા તેમજ આદિત્ય જામનગરીના પરિવારના સર્વશ્રી દર્શનભાઈ વૈદ, ગીતાબેન વૈદ, હેન્સીબેન વૈદ, વંદેજ શુક્લ, માધવીબેન શુક્લ, ચેતનાબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.